સમાચારોની રાજ્યમાં ઉનાળાના વાવડ વર્તાઈ રહ્યા છે ત્યારે ધરતીનું તાત ખેડૂત ચિંતામાં પડ્યો છે. ચિંતાનું કારણ છે પાણી. સરકારે જાહેરાત કરી છે કે ઉનાળુ પાક માટે ખેડૂતોને પાણી આપવામાં નહીં આવે. ખેતરમાં હજુ તો રવિ પાકો લહેરાઈ રહ્યા છે અને ઉનાળુ પાકની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ સરકારની જાહેરાતથી ખેડૂતો માટે ચિંતાના વાદળો બંધાઈ ગયા છે. ખેડૂતોની દશા હાલ કેવી છે જોઈએ અહેવાલમાં. આણંદ તાલુકાના 40 ગામના ખેડૂતો પાણીની આશા સેવી રહ્યા છે, ત્યારે પાણીની અછતનું કારણ આપી સરકારે ઉનાળુ પાક માટે પાણી નહીં આપવાની જાહેરાત કરી છે. નર્મદા કેનાલ કે પછી ફતેહવાડી કેનાલ સાવ સૂકી ભંડ પડી છે. હાલ ખેડૂતોને રવિ પાક માટે ટીપુએ પાણી નથી, તેથી રવિ પાકો પણ નિષ્ફળ જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સાણંદ આસપાસના ખેડૂતો હાલ તો રવિ પાકને બચાવવામાં લાગી ગયા છે. ખેતીવાડીની કેનાલ છે ફતેવાડી, વર્ષોથી સર એમાં આ સાલ પાણી આવતું નથી. દર સાલ પાણી આલે છે અને આ સાલ અમે ડાંગરો રૂપીને બેઠા છીએ બધા, અને ખેતીમાં પાણી આવતા નથી તો અમારી શું હાલત, કરોડોનું નુકસાન છે અમારે. કેનાલમાં પાણી અત્યારે આવતા નથી, અને જ્યાં જરૂર અમારે જરૂર હતી કાયમ પાણી આવતું હતું, આ ફેર ના આપી અને દેખાવડો કરવા નરેન્દ્ર મોદી ઠેઠ આજી ડેમમાં પાણી લઈ જાય સૌની યોજના માટે, અને સાબરમતીમાં પેલું એમનું સીપ્લેન ઉડાડવા પાણી છોડ્યું. આ બધું ઘણું બધું કર્યું પણ જે અમારે જરૂર હતી એટલે પાણી આપ્યું ને, આ સરકાર માત્ર દેખાવડો કરવાની છે અને ખેડૂતોની પરિસ્થિતિ સમજતી નથી. સાણંદ તાલુકાના ખેડૂતોના રવિ પાક નષ્ટ થઈ જવાના કારણે પ્રત્યેક ખેડૂતોને 2 લાખ રૂપિયાથી લઈ 4 લાખ સુધી નુકસાન થઈ રહ્યું છે. જો ખેડૂતોને પાણી નહીં મળે તો હજુ વધુ નુકસાન જવાની ભીતિ છે. બીજી તરફ સરકારે પાણી આપવાના વચનો તો આપ્યા છે, પરંતુ પાણી ક્યારે મળશે તે નક્કી નથી. કેનાલની અંદર પાણી આવતું હતું, પરંતુ ચૂંટણીના હિસાબે જે ટાઈમે અમને નોટિસ મળવી જોઈએ એ ટાઈમે નોટિસ અમને કોઈ પણ જાતની સરકારી કર્મચારીએ પાઠવી નથી, અને કોઈ નોટિસ વગર અમે અમારી રોપણી જે ડાંગરનો પાક છે એ અમે ઉનાળુ પાક કરી દીધો છે, અને અત્યારે હાલ આ પાક કરી દીધા પછી એ લોકોએ પાણી બંધ કરી દીધું છે. તે ટાઈમે નોટિસ ના પાઠવવાનું કારણ કે ચૂંટણી એ ટાઈમે હોવા છતાં હોવાના કારણે અમને પાણી મળશે એવું જણાવવામાં આવ્યું, અને અત્યારે હાલ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. પાણી પીવા માટે આ કેનાલમાં પાણી નથી આવતું એટલે ખેડૂતોને એક કોરા નુકસાન છે, માલધારીનું પણ નુકસાન છે, દરેકને પણ નુકસાન છે. એટલે પાણીની ખાસ અમે વિનંતી કરી કે પાણી આલો, આ સાલ ડાંગર પકાવવામાં પાણી આલો, આવતી સાલ રવિ પાકમાં પડશે આલજો, એટલે આ સાલ આલો એકદમ. સરકારના વાયદાના કારણે ધરતીનો તાત વધુ દેવાદાર બની રહ્યો છે. સરકારે 15 માર્ચ સુધીમાં પાણી આપવાનું વચન આપ્યું છે, પરંતુ પાણી મળશે કે કેમ તે એક પ્રશ્ન છે. સાણંદના ખેડૂતોએ બેંકમાંથી લોન લીધી છે, પરંતુ હવે ભરપાઈ કરવી કેવી રીતે તે મૂંઝવણ ખેડૂતોને સતાવી રહી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.